રોજ વરસાદ પડું પડું થાય છે પણ વરસાદ પડતો નથી, અને એના લીધે રોજ ભજીયા બનાવ બનાવ થાય છે પણ બનાવતા નથી. તો ભજીયા ખાવાની મજા વરસાદ પડે ત્યારે બહુ મજા આવતી હોય છે, પણ એના પહેલાં જ્યારે આપણને એવો જે વિચાર આવે છે ને કે ભજીયા ખાવા છે, એના લીધે રોકાવાતું પણ નથી. તો આજે મેં એક નવો આઈડિયા કર્યો, મેં તમારી સાથે શેકેલા ભજીયાની રેસીપી શેર કરવાનો વિચાર કર્યો કે તળેલા ભજીયા તો વરસાદ પડશે ત્યારે જ બનાવીશ, પણ એના પહેલાં મારે એવું કંઈ ખાવું છે કે જે તળેલું નથી પણ ભજીયાનો સ્વાદ આપી શકે છે. તો એવી રેસીપી કેવી હોય તો ચલો તમારી સાથે શેર કરું કે શેકેલા ભજીયા કેવી રીતે બને. તમને ખૂબ ગમશે અને મને લાગે છે કે કાયમ તમે લોકો તમારા રેસીપીઝમાં આને ઉમેરી દેશો કે શેકેલા ભજીયાની પણ એક રેસીપી બની શકે છે. આપણી સુપર સહેલિયા વેબસાઇટ ઉપર ઘણી બધી બહેનોએ બહુ જ ઉત્સાહથી રેસીપી લખી છે, તેની લિંક પણ હું તમને શેર કરું છું કે તમે એ બધી લખેલી રેસીપીઝ જોવી હોય તો ક્યાંથી જોઈ શકો, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક શેર કરું છું. અને નવી બહેનોને જેને જોડાવું છે રેસીપી લખવામાં તો તેના માટે પણ એક લિંક શેર કરું છું, જેનાથી તમે એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો જ્યાં તમને બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. તો આ લિંક પર ચોક્કસ પ્રેસ કરો અને સુપર સહેલિયા ફેમિલીમાં જોડાવાનો એક અવસર તમારા આંગણે આવીને ઊભો છે તેને ચોક્કસ. શેકેલા ભજીયા બનાવવા માટે મેં એક બટાકો, એક ડુંગળી, બે ત્રણ લીલા મરચાં અને ધાણા લીધા છે. આ રેસીપી બનાવવા માટે તમારે કોઈ પૂર્વ તૈયારી કરવાની જરૂર નથી, તમને વિચાર આવે અને તમે બનાવી શકો છો, કેમ કે ઇન્ગ્રીડિયન્ટ્સ એવા છે જે બધાના ઘરે અવેલેબલ હોય. બટાકાને આપણે ઝીણા ઝીણા કાપીશું. આ જગ્યાએ તમે બટાકાને છીણવા ઈચ્છો તો એ પણ કરી શકો છો. બટાકાને આવી રીતે ઝીણા કાપીશું અને નાના નાના પીસીસ કરી દઈશું. છીણશો તો એ માવો પલ્પ જેવું થશે. આ ટોટલી તમારી પોતાની ચોઈસ ઉપર જાય છે કે તમારે કેવી રીતના ભજીયા બનાવવા છે, પણ આ શેકેલા ભજીયા જો તમે એકવાર બનાવશો તો તમને એ ચોક્કસ ગમી જશે. અને મોટા મોટા કઢાયા મૂકી અને તળી અને તેલ પણ ખરાબ કરવાની જરૂર નહીં પડે. પ્લસ એ તળેલું તેલ ક્યાં વાપરવું એ પણ એક મોટો ક્વેશ્ચન હોય છે, કેમ કે બે વાર ત્રણ વાર કોઈ એક તેલને તમે વાપરી ન શકો એ ખૂબ જ ડેન્જરસ છે આપણી હેલ્થ માટે. એવી જ રીતે ડુંગળીને પણ આપણે બારીક બારીક કાપી લઈશું અને બટાકાને ડુંગળીને ભેગા જ કાપવાના છે. આ જે બાઉલ દેખાય છે એની અંદર જ પહેલાં આપણે બધો જ મસાલો તૈયાર કરવાનો છે, એટલે જેટલા પણ મસાલા મેં તમને બતાવ્યા, ડુંગળી, બટાકા, લીલા મરચાં, ધાણા અને બીજા સૂકા મસાલા, એ બધા જ આપણે આમાં રેડી કરીશું. અહીં મેં મરચાંને ઝીણા ઝીણા કાપી લીધા છે. આપણે ચીલી કટરમાં તેને ક્રશ પણ કરી શકીએ છીએ, પણ સ્લાઇટ મોઢામાં મરચું આવે તો સારું લાગતું હોય છે એવું વિચારીને મેં મરચાંને ઝીણા ઝીણા કટ કર્યા છે. આ લવિંગિયા મરચાં છે જે ઘણા તીખા હોય છે, તેથી માત્ર બે કે ત્રણ જ હું એડ કરીશ. અને જો તમે થોડાક ઓછા તીખા મરચાં વાપરતા હો તો તમારા સ્વાદ પ્રમાણે આ બનાવી શકો છો. ત્યારબાદ આપણે કોથમીરને પણ ઝીણી ઝીણી કાપી લઈશું. શેકેલા ભજીયા હોવાથી બધી જ વસ્તુ ઝીણી કાપવી ખરેખર જરૂરી છે, એટલે મોટું મોટું કાપશો તો શેકેલા ભજીયામાં બિલકુલ મજા નહીં આવે. હવે આમાં ફક્ત આપણે મીઠું નાખવાનું રહ્યું છે. અહીંયા અડધી ચમચી મીઠું આપણે એડ કરીશું. થોડું મીઠું આપણે જ્યારે ખીરું બનાવીશું એમાં પણ નાખીશું, એટલે મીઠું નાખવામાં ધ્યાન રાખવું. ડબલ મીઠું પડી જશે તો ભજીયા ખાવાની નહીં મજા આવે. હવે આ બધી વસ્તુને સરસ રીતે હલાવી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું. અને ત્યાર પછી આપણે બીજા બાઉલમાં લઈશું બેસનનો લોટ. આ બાઉલમાં આપણે બેસન લઈશું અને જે પ્રમાણે આપણે બટાકા ડુંગળીનો માવો તૈયાર કર્યો છે એ પ્રમાણે એને જોઈતું કરતું જ બેસન આપણે પલાળીશું. આ શેકેલા ભજીયા છે એમાં ડૂબાડવાના નથી, એટલે બેસનનું પ્રમાણ થોડું ઓછું જોઈશે. તો હવે બેસનમાં આપણે મસાલા કરી દઈશું. સૌથી પહેલાં આપણે મીઠું નાખીશું અને એ પણ ધ્યાનથી યાદ કરીને થોડુંક ઓછું નાખીશું. ત્યારબાદ આપણે લાલ મરચું, હળદર, ચપટીક અજમો અને થોડો ખાવાનો સોડા નાખીશું, જેનાથી આપણા ભજીયા સરસ ફૂલી ને સોફ્ટ થશે. જ્યારે પણ તમે બેસન પલાળો તો એક વાત ચોક્કસ યાદ રાખજો કે એમાં કાં તો તમે બે ચમચી બટર અથવા એક સ્કૂપ ઓઇલ ચોક્કસ નાખો. તેનાથી બેસનના ભજીયા બનાવો કે પૂડા બનાવો એકદમ સોફ્ટ થશે અને ગળામાં ઉતરે નહીં એવા નહીં થાય. આ વસ્તુ બેસનના લોટ માટે કાયમ યાદ રાખવાની જરૂર છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખી અને બેટર બનાવીશું. બેટર આપણે ભજીયાનું બનાવી રહ્યા છીએ પણ કોટિંગ માટે નથી બનાવી રહ્યા, એટલે તેને ખૂબ થીક રાખવાની બિલકુલ જરૂર નથી.
तो અહીં મેં જે બેટર બનાવ્યું છે તે તમે જોઈ શકો છો કે ઇડલી કે ઢોસાનું જે ખીરું હોય એનું જે બેટર છે એવું બેટર આપણે બનાવ્યું છે। બહુ વધારે થીક બનાવશો તો આ શેકેલા ભજીયામાં તમને નહીં મજા આવે, એમાં આ ટાઈપનું ફ્લોઈંગ બેટર જ બનાવશો। હવે મારી પાસે આ 9-વાળું અપમ સ્ટેન્ડ છે, જે અપમ સ્ટેન્ડને પહેલાં આપણે ગ્રીસ કરી દઈશું અને ગ્રીસ કરીને તેને આપણે શેકેલા ભજીયા બનાવવામાં ઉપયોગ કરીશું। આ મારું આયર્નનું સ્ટેન્ડ છે તેથી થોડુંક ડાર્ક દેખાયું છે, નોનસ્ટિક નથી, અને એટલા જ માટે ઘણીવાર એવું થતું હોય છે કે પહેલી વાર જ્યારે આપણે ઉખાડીએ તો થોડી તકલીફ પડતી હોય છે અને બીજી ત્રીજી વાર એ બહુ સરસ રીતે અપમ નીકળતા હોય છે। બરાબર ગ્રીસ કર્યા પછી આપણે સૌથી પહેલાં એક લેયર પાથરીશું બેસનનું। એ બેસનના લેયરથી ભજીયાનો નીચેનો ભાગ તૈયાર થશે। રીતે 9-એ-9 બોક્સમાં આપણે પહેલાં બેસન ભરી દઈશું। તો 9-એ-9 બોક્સમાં બેસન ભર્યા પછી આપણે જે મસાલો બનાવ્યો હતો, બટાકા, ડુંગળી, મરચાં અને ધાણાનો, તેને આપણે દરેક નાના બોક્સમાં ભરીશું અને જે પ્રમાણે તમારે એનો માવો વચ્ચે રાખવો હોય એ પ્રમાણે તમે તેને ભરશો। એવી રીતે 9-એ-9 બોક્સમાં સૌથી પહેલાં આપણે આ મસાલો ભરી દઈશું। તો બધામાં આપણે મસાલો ભરી દીધો છે અને આ તમારે જેટલું વધારે ભરવું હોય, જેટલું ઓછું ભરવું હોય એ કમ્પ્લીટલી તમારા ઉપર છે। એટલે કઈ ટાઈપનું ભજીયું તમે બનાવવા માંગો છો એ પ્રમાણે અંદરનું સ્ટફિંગ ભરવાનું। હવે ત્યારબાદ આપણે ફરીથી બેટરનું એક કોટિંગ એના ઉપર આપી દેવાનું। એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે નીચે બેટર છે, વચ્ચે આપણું સ્ટફિંગ છે અને એની ઉપર ફરીથી આપણું આ બેસનનું કોટિંગ છે। એનો મિનિંગ શું થયો કે આપણું ભજીયું આ રીતે રેડી થઈ ગયું છે, નીચે અને ઉપર બેસનનું કોટિંગ અને અંદર આપણો મસાલો। તો આવી રીતે 9-એ-9 વાડકીમાં આપણે બેટર પાથરી દઈશું અને આવી રીતે ભજીયા તૈયાર કરી દઈશું। તો મેં બધામાં જ બેટર પાથરી દીધું છે અને હવે તેને આપણે ઢાંકી અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર તેને થવા દઈશું। લગભગ 5-1 મિનિટ તો આપણે એને બંધ જ રાખીશું, પછી એકાદ વાર ખોલીને જોઈ લઈશું। ખોલીને જોઈ અને એની ધારો જો આજુબાજુની ઉખડવા માટે તૈયાર થઈ ગઈ હોય તો આપણે તેને ટર્ન કરીશું, નહીં તો હજુ તેને 2-3 મિનિટ ફરીથી ઢાંકીને રહેવા દઈશું। આવી રીતે બાજુબાજુથી ધારો જોવાની કે ધારો છૂટી ગઈ છે કે નહીં તો જ તેને પલટાવવાનું। હવે આ રીતે જે ભજીયું તૈયાર થઈ ગયું હશે તેને આપણે ટર્ન કરી દઈશું અને બીજી બાજુ પણ તેને બેક થવા દઈશું, જરૂર પડે તો સાઇડ્સમાં થોડું તેલ નાખીશું। ધીરજ રાખીને મેં ધીમેથી બધા જ ભજીયા ટર્ન કરી દીધા છે અને હવે તમે જોઈ રહ્યા છો કે બીજી સાઇડ પણ આપણે ઊંચું કરીને ચેક કરવાનું રહેશે કે ભજીયા તૈયાર થયા છે કે નહીં। આવું જ પણ બીજી બાજુ પણ તૈયાર થશે તો કોણ કહી શકે કે આ તળેલા ભજીયા નથી? તો જેને પણ એમ થતું હોય કે તળેલું નથી ખાવું કે તળેલું ખાવાનું ડૉક્ટરે ના પાડી છે, તો આવી રીતે બેક્ડ ભજીયા તમે ચોક્કસ બનાવી શકો અને આનો સ્વાદ એક્ઝેક્ટલી તળેલા ભજીયા જેવો છે એની ગેરંટી હું લઉં છું। બીજી એક શેકેલા ભજીયા બનાવવાની રીત તમારી સાથે શેર કરું છું, જેમાં આપણે જે બટાકા ડુંગળીનો માવો છે તેને એકદમ ઝીણો ક્રશ કરી દઈશું અથવા છીણેલો બટાકો લઈશું અને તેને સીધું બેટરમાં જ આપણે નાખી દઈશું। બધા મસાલા આપણે ચણાના બેસનમાં કરેલા જ છે અને બટાકા ડુંગળીમાં પણ આપણે મસાલો કરેલો છે, એ જ વસ્તુને આપણે ચણાના લોટમાં મિક્સ કરી અને તેના ભજીયા જેવી રીતે આપણે ઉતારતા હોઈએ છીએ એવા જ ભજીયા આપણે આવી રીતે શેકેલા બનાવીશું। આગળ જે મેં તમને આખો પ્રોસેસ બતાવ્યો એ જ પ્રોસેસ ફરીથી આની અંદર કરવાનો છે। હવે આ ભજીયા જ્યારે બની જાય તો તમે એને સર્વ કરી શકો છો લીલી ચટણી અથવા કેચઅપ સાથે, પણ સાચું કહું મને આ ભજીયા એમનેમ જ ખૂબ ભાવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। તીખા લીલા મરચાં અંદર કાપેલા હોય એટલે એનો અનેરો ટેસ્ટ આવતો હોય છે। તો શેકેલા ભજીયાની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો। ઘરમાં ઘણા વડીલો એવા હોય છે જેને તળેલું બંધ હોય છે પણ ભજીયા ખાવાનું બધાને ગમતું હોય છે, તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો।